શરત લાગી આવું પૌવાનું ખીચું તો તમે કોઈ દિવસ નહીં ખાધું હોય. તો હું સ્વાતિ આજે મારી ચેનલમાં તમારી માટે એકદમ ડિફરન્ટ ટાઈપની રેસીપી લઈને આવી છું. અત્યાર સુધી આપણે ચોખાના લોટનું ખીચું ખાધું કે પાટુડાના લોટનું ખીચું ખાધું, પણ તમે કોઈ દિવસ પૌવાના ખીચું બનાવ્યું છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. એકદમ ઇન્સ્ટન્ટ છે અને 5 મિનિટમાં તો તમારું ખીચું તૈયાર થઈ જશે. અને આ એટલી ઇઝી રેસીપી છે કે ઇન્સ્ટન્ટમાં તમારે બનાવવું હોય કોઈ ગેસ્ટ માટે તો પણ તમે બનાવી શકો છો. તો અહીંયા પાત્રા પૌવા લીધા છે, અને પાત્રા ના લેવા હોય તો તમે જાડા પૌવા પણ લઈ શકો છો. આ એકદમ ઇઝી, ઇન્સ્ટન્ટ અને બધાને ભાવે એવી રેસીપી છે. એટલે મારો વિડીયો જોતા રહેજો અને આ રેસીપી જરૂરથી એકવાર ટ્રાય કરજો. તમને કંઈ ના સૂચતું હોય કે શું તીખું ખાવું છે તો તમે પૌવાનું ખીચું બનાવીને ખાઈ શકો છો. હવે આમાં તમારા પાસે જે પણ પૌવા હોય એ તમે લઈ શકો છો. એટલે અહીંયા આગળ મેં એક બાઉલ પૌવા લીધા છે, અડધી ચમચી જીરું અને 1 ચમચી જેટલો અજમો લીધો છે. આ છે પાપડ ખારો, એટલે કે પાપડીના લોટમાં આપણે જે નાખીએ છીએ એ. 1 ચમચી તલ, મીઠું સ્વાદ અનુસાર. અહીંયા મેં લવિંગિયા મરચાં લીધા છે, જેવું તમારે તીખાશ જોઈએ એવા મરચાં તમે યુઝ કરી શકો છો, કારણ કે લવિંગિયા મરચાં તીખા હોય છે. અહીંયા લવિંગ અને મરીનો ભૂક્કો લીધો છે. તો ફ્રેન્ડ્સ, સાથે હિંગ નાખશો તો એનો ટેસ્ટ એકદમ અલગ અને મસ્ત આવશે. તો આપણે હિંગ પણ નાખવાની છે. તો ચાલો હવે આપણે ખીચા બનાવવાની તૈયારી કરીએ. તો સૌથી પહેલાં જે પૌવા તમે લીધા છે, પાત્રા લો કે જાડા લો, એક બાઉલ પૌવા છે અહીંયા આગળ, એને હું મિક્સીના બાઉલમાં ક્રશ કરી દઈશ, એટલે કે એનો પાવડર બનાવી દઈશ. તો આવી રીતે તમારે એનો પાવડર બનાવી દેવાનો છે. હવે આપણો પૌવાનો પાવડર રેડી થઈ ગયો છે. જો એક વાડકી પૌવા હોય, એટલે કે પાવડર હોય, તો તમારે 1.5 વાડકી પાણી લેવાનું છે. આ રેસીપી તમારા ચોખાના લોટના ખીચા કરતાં પણ એકદમ ઇઝી અને ઇન્સ્ટન્ટ છે. ચોખાના લોટમાં આપણે પહેલાં કેવું કે બાફવો પડે ફરીથી, આમાં એવું નહીં કરવું પડે. આમાં હું બધા મસાલા કરું છું, એટલે કે મીઠું, તલ, અજમો, જીરું અને સાથે આપણે પાપડ ખારો બી નાખી દઈશું. પણ કારણ કે બધા ઉકરે પાણી ત્યારે પાપડ ખારો નાખે છે, હું પહેલાં જ નાખી દઉં છું એટલે કલર સરસ આવી જાય. અને લીલા મરચાં હવે પાણીને આપણે ઉકાળવા મૂકવાનું છે. ફ્રેન્ડ્સ, ચોખાના લોટમાં કેવું હોય કે તમારે ફરીથી એ લોટને બાફવો પડે છે, પણ આ ખીચું એવું છે કે પૌવાનું છે જે ઓલરેડી પ્રોસેસ કરેલા જ હોય, એટલે તમારે એને બાફવાની સેકન્ડ ટાઈમ જરૂરત હોતી નથી. તો હવે પાણી ઉકરે ત્યાં સુધી આપણે પૌવાના લોટમાં મસાલો કરીશું, એટલે કે હિંગ અને મરી લવિંગ જે આપણે લીધા છે એ નાખી દેવાનું છે. હવે આપણું પાણી ઉકરી રહ્યું છે કે નહીં તે જોવાનું છે. તો જુઓ, આવી રીતે પાણી ઉકરી રહ્યું છે અને એનો કલર પણ ચેન્જ થઈ રહ્યો છે. ફ્રેન્ડ્સ, મારી ડોટરને પાપડીનો લોટ બહુ જ ભાવે છે, એટલે જ્યારે એ સ્કૂલમાં હતી ત્યારે વીકમાં એવરી વેનસડે એ પાપડીનો લોટ લઈ જતી હતી. આ ખીચાથી તમે પૌવાની પાપડી પણ બનાવી શકો છો, એટલે એકવાર જરૂર ટ્રાય કરજો, એ પણ બહુ ટેસ્ટી લાગે છે. તો હવે આપણું પાણી ઉકરી ગયું છે, પાણીને બરાબર ઉકરવા દેજો. હવે બીજી ટીપ એ જુઓ કે જ્યારે પણ તપે, તપેલું નીચે પ્લેટફોર્મ પર ડાયરેક્ટ નહીં મૂકવાનું, કપડાં સાથે મૂકવાનું, એટલે કે ઘસાય નહીં. વાસણ કે ટાઇલ્સ જે પણ તમારા હોય એ ઘસાય નહીં. જ્યારે પણ મરચાં ઉડે જ, લોટ બાફી એટલે મરચાં તો ઉડે જ. હવે એમાં મેં 1 ચમચી તેલ નાખ્યું હતું,
ત્યારબાદ આપણે જે પૌવાનો લોટ તૈયાર કર્યો છે એ તમારે પાણીમાં એડ કરવું અને આવી રીતે વેલણથી બરાબર એને હલાવી લેવું કે ગઠ્ઠા ના પડે। જો એકદમ એક્ઝેક્ટ પાણી સાથે આ લોટ તૈયાર થઈ ગયો છે। હવે અને ચોખાના લોટ જેવું આપણે ફરીથી બોઇલ નથી કરવાનો, એટલે કે બાફવા નથી મૂકવાનો। આ લોટ આપણો રેડી થઈ ગયો છે, પણ સીજાવા માટે હું લગભગ ઢાંકણું ઢાંકી દઉં છું કે લોટ બરાબર સીજાઈ જાય। તો ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસિપી કેવી લાગી રહી છે? એકદમ છે ને ઇઝી? તમે જ્યારે બનાવવા બેસો તો 5 મિનિટમાં તમારો પૌવાનો લોટ રેડી થઈ જશે। એટલા માટે જલ્દી રેડી થશે, કારણ કે આપણે આને બીજી વાર બાફવાનો નથી। તો ફ્રેન્ડ્સ, એકવાર જરૂરથી આ રેસિપી ટ્રાય કરજો, બહુ જ યમ્મી રેસિપી છે। એમાં જો ઉપર તમે સિંગ તેલ નાખશો અને ઉપર સાથે મેથિયાનો મસાલો એડ કરશો તો તમને બધાને ખાવાની બહુ જ મજા આવશે। વરસાદની સિઝનમાં તમને એવું લાગે કે કશું તીખું તીખું ખાવું છે તો આ લોટ જરૂરથી ટ્રાય કરજો। કોઈ વખત આપણા ઘરે ચોખાનો લોટ ના હોય તો તમે આ રીતે પણ લોટ બનાવી શકો છો। તો ફ્રેન્ડ્સ, ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમે ઇન્ગ્રેડિયન્ટ્સ ચેક કરી શકો છો અને મને જરૂરથી કમેન્ટ કરજો કે તમને મારી રેસિપી કેવી લાગી, અને જરૂરથી એક વાર ટ્રાય કરજો। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો, સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ પ્રેસ ધ બેલ આઇકોન। થેન્ક યુ.